રાજકોટ લોકસભા બેઠક આમ તો ભાજપનો ગઢ માનવામાં આવે છે. ભાજપમાંથી પરસોત્તમ રૂપાલા ઉમેદવાર જાહેર થયા બાદ આ સીટ પર કોંગ્રેસ કોને મેદાને ઉતારશે તે મોટો સવાલ હતો અને હવે ભાજપ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યું હતું. પરંતુ પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ સ્થિતિ બદલાઈ અને શુષ્ક હાલતમાં રહેલી કોંગ્રેસમાં પણ નવા પ્રાણ ફૂંકાયા. ત્યારે આ બધાની વચ્ચે ભાજપ સામે કેટલાક પડકારો પણ છે જે માટે ભાજપના નેતાઓ કમર કસી રહ્યા છે. ભાજપ સામે રહેલા પડકારો પર નજર કરીએ તો ભાજપ સામે પહેલો પડકાર છે ક્ષત્રિય આંદોલન. પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ રાજકોટ બેઠક ક્ષત્રિય આંદોલનનું એપી સેન્ટર બન્યું હતું. તેવા સંજોગોમાં અહીં ભાજપને ડેમેજ કંટ્રોલ કરવું થોડું મુશ્કેલ બની શકે છે. એક અંદાજ પ્રમાણે રાજકોટ લોકસભા બેઠક પર 1,45,000 જેટલા ક્ષત્રિય મતદારો છે. અત્યાર સુધી આ ભાજપની વોટ બેંક હતી, પરંતુ આંદોલન અને તેની અસરને કારણે ભાજપને આ વોટ બેંક નુકસાન પહોંચાડી શકે છે. આ બેઠક પર ભાજપ માટે બીજો પડકાર છે લેઉઆ પાટીદાર ઉમેદવાર. કોંગ્રેસે આ સીટ પર રાજકીય દાવ ફેંક્યો છે. ભાજપના કડવા પાટીદાર ઉમેદવારની સામે લેઉઆ પાટીદારમાંથી આવતા પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. આ સીટ પર વર્ષો સુધી લેઉઆ પાટીદાર ઉમેદવારની જીત થતી હતી, પરંતુ છેલ્લી બે ટર્મથી આ સીટ પર કડવા પાટીદાર ઉમેદવાર વિજેતા બની રહ્યા છે. રાજકોટ બેઠક પર ભાજપ સામે ત્રીજો પડકાર છે ભાજપમાં આંતરિક જૂથબંધી. રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ એ કોઈ નવી વાત નથી. રાજકીય વિશ્લેષકોના મત મુજબ ક્ષત્રિય સમાજના આંદોલનને વેગ આપવામાં ભાજપના જ કેટલાક લોકોની ભૂમિકાની ચર્ચા થઈ રહી છે. વળી સ્થાનિક નેતાઓ આ વિરોધને ડામવામાં સદંતર નિષ્ફળ રહ્યા હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે. આ કારણે આ સીટ પર ભાજપ માટે વધુ કપરી સ્થિતિ ઊભી થઈ છે. પરસોત્તમ રૂપાલા મૂળ અમરેલીના રહેવાસી છે. તેઓ રાજકીય રીતે દિગ્ગજ નેતા છે, પરંતુ રાજકોટના સ્થાનિક પ્રશ્નો અને ચૂંટણીની રણનીતિથી તેઓ એટલા માહિતગાર ન હોય તે સ્વાભાવિક છે. ત્યારે સ્થાનિક નિરુત્સાહ નેતાઓ ભાજપને નુકસાન પહોંચાડી શકે છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સામે પણ રાજકોટ બેઠક પર અનેક પડકારો છે, જેમાં સૌથી મોટો પડકાર છે આંતરિક જૂથવાદ. કારણ કે રાજકોટ કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી આંતરિક જૂથવાદ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ સામે બીજો પડકાર છે સનાતન ધર્મનો વિરોધ કરતા નેતાઓ. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ સનાતન ધર્મનો વિરોધ કરતા જોવા મળે છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે પણ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ આમંત્રણનો અસ્વીકાર કરતા જોવા મળ્યા હતા. કોંગ્રેસ સામે ત્રીજો પડકાર છે ભાજપે કરેલો વિકાસ. રાજકોટમાં એઇમ્સ, ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવા વિકાસના કામો થયા છે, જેની સામે કોંગ્રેસ પાસે સત્તા ન હોવાથી કોઈ મુદ્દા નથી. ત્યારે આ બધા કારણો કોંગ્રેસને નુકસાન પહોંચાડી શકે છે. રાજકોટ બેઠક પર કોંગ્રેસ સામે અનેક પડકારો છે, પરંતુ અનેક પડકારો વચ્ચે પણ કોંગ્રેસ જીતના દાવા કરી રહી છે. લોકોનો ગામડાઓમાં લોકોનો પ્રેમ એટલો છે, રાજકોટ શહેરની અંદર પણ એટલો પ્રેમ છે. પરેશભાઈ ધાનાણી બૂથ લેવલથી માંડીને કાર્યકરો સાથે મિટિંગ કરી રહ્યા છે, ત્યારે રાજકોટની જનતા પરેશભાઈ ધાનાણીને હજારો અને લાખો મતે જીતાડશે. બધી જ્ઞાતિ સાથે પરેશભાઈને નાતો સારો છે અને પરેશભાઈ ધાનાણીને લોકો ચાહે છે. બધા પડકારો ભૂલી પરેશભાઈ ધાનાણીની જીત નિશ્ચિત છે. જો કે રાજકીય વિશ્લેષકો આ સીટ પર ભાજપનું પલડું ભારે હોવાનું માની રહ્યા છે. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે રાજકોટમાં 22 લાખ મતદારો છે, જેમાંથી ક્ષત્રિય, લઘુમતી, દલિત સમાજ અને લેઉઆ પાટીદારના 50% મત અને કડવા પાટીદારના મત કોંગ્રેસને મળે તો પણ જીત અઘરી છે. બીજા અહેવાલો આવ્યા હતા કે આઈબીએ આપ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકો છે એમાં ક્યાંક ને ક્યાંક આ હવા આપવામાં હોય અસંતુષ્ટ છે, જેમને ટિકિટ વાંચો હતા અથવા બીજું કંઈ પણ ઈચ્છતા હતા એમને ધારેલું નથી જીતા. આ છે ને આ પડકારો ભારતીય જનતા પાર્ટીના પડકારો છે. મારી દૃષ્ટિએ હું માનું છું કે હિન્દુત્વ અને વિકાસના મુદ્દા ઉપર અને નરેન્દ્ર મોદીના નામ ઉપર આ ચૂંટણી લડાઈ છે અને એમાં ભાજપની સ્થિતિ ખૂબ સારી છે. 5 લાખની લીડ સાથે જીતના દાવા કરતા ભાજપ માટે રાજકોટ બેઠક હવે અસ્મિતાનો સવાલ બની છે અને એટલા માટે જ ભાજપે પ્રચારની રણનીતિ બદલી છે. જોકે આખરી નિર્ણય તો મતદારોના હાથમાં છે.
આંદોલનો અને વિરોધ વચ્ચે મતદારોનો મિજાજ શું છે તે તો પરિણામના દિવસે જ જાણી શકાશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.